આગ લાગવાનો બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે આજરોજ આણંદ વલ્લભ વિદ્યાનગર વિઠ્ઠલ ઉદ્યોગનગર જીઆઈડીસી અંબિકા એસ્ટેટમાં વહેલી સવારે એક દુકાનમાં અચાનક આગ લાગતા નાશભાગ મચી ગઈ હતી। દુકાન માલિકના માણસોએ ફાયર સેફટીના બોટલ દ્વારા આગ ઓલવવાની કોશિશ કરી પણ આગ વધુ લાગતા આણંદ ફાયર બ્રિગેડને જાણ કરી હતી। ફાયર બ્રિગેડના કર્મચારીઓ દ્વારા ઘટનાસ્થળે આવીને અડધો કલાકની જહેમત બાદ આગને કાબૂમાં મેળવાયો હતો। આગ લાગવાની સાથે દુકાનના બે કર્મચારીઓ દાઝી જતા તેમને તાત્કાલિક 108 દ્વારા સરકારી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। જીઆઈડીસીના પ્રમુખને ઘટનાની જાણ થતા તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। દુકાનમાં ઘણો ખરો સામાન બળીને ખાક થઈ ગયો હતો પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। એક ગમ બનાવવાની ગમપેડ બનાવ આજરોજ રાઈટ નાઉ એક જીઆઈડીસી એરિયામાંથી કોલ આવેલ કે જીઆઈડીસી એક ગમ બનાવવાની ગમપેડ બનાવે છે એકચ્યુઅલી, એટલે વન ટાઈપ ઓફ ગુંદર કહીએ આપણે, એ ટાઈપનું મટિરિયલ ત્યાં કારખાનામાં હાજર હતું, ઘણી સંખ્યામાં હતું અને અમને કોલ આપેલ કે ભાઈ આગ લાગી છે ક્રીમ ઇન્ડસ્ટ્રીની બાજુમાં, તાબડતોડ અમારું ફાયર ફાઇટર 10 ફાયરમેન તાત્કાલિક આવી અને તાત્કાલિક અમે એ આગને કવર કરવા માટે ચારે બાજુથી પાણીનો મારો ચલાવી, ઇટ્સ કેપેસિટી ઓફ 10,000 લીટર ઓફ વોટર ફાયર ફાઇટર, તેનાથી અમે એટલીસ્ટ 5,000 લીટર વોટર યુઝ કરી અને આગને કાબૂમાં લીધેલ છે। જૂના બંદર રોડ પર આવેલી કૃષ્ણા પોલીમર અને જય પ્લાસ્ટિક નામની ફેક્ટરી